આપણી સાથે કુલદીપસિંહ કલેર જોડાયા છે, જેઓ મોટિવેશનલ સ્પીકર છે. સોશિયલ મીડિયા ઉપર અનેક જગ્યાએ આપે નિહાળ્યા હશે, આપણું માર્ગદર્શન કરવાના છે. કુલદીપભાઈ, સૌ પ્રથમ તો બુલેટિન ઇન્ડિયાની ટીમ વતી આપનું ખૂબ ખૂબ સ્વાગત કરું છું. થેન્ક યુ સો મચ. જી કુલદીપભાઈ, આપનું તો ટાઇટલ જ છે ધંધો નાનો છે પરંતુ પોતાનો છે. અનેક લોકોને આપે મોટિવેટ કર્યા છે, અનેક લોકોને વિઝિટ કરી છે. આ ક્ષેત્રે આપ ખૂબ જ મોટો અનુભવ ધરાવો છો. જ્યારે લોકો સ્વાભાવિક રીતે આજે આ કરિયરમાં શરૂઆત કરતા હોય છે ત્યારે સૌથી પ્રથમ વિચાર છે તે માણસના મગજમાં આ આવતો હોય છે એમ કે મારે બિઝનેસ કરવો છે, હું શું કરું. આજે પ્રશ્ન હે મારા મતે એવું લાગે છે કે આ હું શું કરું છે ને એ જ પ્રશ્ન મનુષ્યને આગળ નથી વધવા દીધો. તમારા મતે આ હું શું કરું આનો જવાબ આપના મતે શું હોય શકે? હું શું કરું એનો સૌથી સરસ જવાબ એ છે કે મને શું આવડે છે, જી મને શું ફાવે છે, મને શેમાં રસ છે, મારા સરાઉન્ડિંગમાં એવું શું છે કે જેનાથી મારી હેલ્પ મને હેલ્પ મળશે, મારી આસપાસના લોકોમાંથી એવા કેવા લોકો છે જે મારા ધંધામાં કે મારા વ્યવસાયમાં મને મદદરૂપ થઈ શકે. તો સૌથી પહેલાં એ વિચારવાનું છે કે મને શું આવડે છે. જો તમને નથી આવડતું અને કોઈ કહે છે કે આ ધંધો બહુ પ્રોફિટેબલ છે તો એ નહીં કરવાનું, કારણ કે તમને નથી આવડતું. સૌથી પહેલાં તમને આવડતું શું છે એ તમારે જોવાનું છે, તમારે પોતાની અંદર જોવાનું છે. ધંધો તમે બહાર કરશો, દુનિયામાં કરશો, પણ શરૂઆત કરતાં પહેલાં તમે પોતાની અંદર થોડું નજર મારો કે તમને શું આવડે છે, તમારી શું એબિલિટીઝ છે, તમારી શું અનએબિલિટીઝ છે, તમને શું નથી આવડતું, તમારે ચકાસવું પડે પહેલાં. જી બિલકુલ. જ્યારે સ્વાભાવિક છે કે અનેક લોકો હોય છે કે જે આ ધંધા વિશે વિચારતા હોય છે, ધંધો શરૂ કરવાનું વિચારતા હોય છે, પરંતુ લગભગ આપણે કહી શકીએ કે બધા લોકો છે આ ફિલ્ડમાં સફળ નથી થઈ શકતા. દરેક લોકો ધંધો શરૂ કરે છે પરંતુ જે સફળતાના શિખરો છે તે પાર નથી કરી શકતા. આપના મતે એવા કયા કારણો જવાબદાર છે કે જે ઘણા લોકો હોય છે કે ઉદ્યોગમાં કે જે લઘુ ઉદ્યોગ છે તેમાં સફળતા નથી મેળવી શકતા? ઓકે, મને એવું લાગે છે કે સફળતા અને અસફળતા, પહેલી વસ્તુ તો તમારે અસફળતાને બી સ્વીકારવી તો પડે. એવું કોઈ ક્ષેત્ર નથી કે એવો કોઈ ધંધો નથી કે એવો કોઈ વ્યવસાય નથી, એવું કોઈ એવી કોઈ રમત નથી કે જેમાં અસફળ થવાનો ચાન્સીસ હોય જ નહીં, બરાબર. અને તમારે એ જોવાનું છે, તમે કહો છો કે ભાઈ ધંધામાં સફળ થતા નથી કે ધંધાનો સાહસ તમે કરી શકતા નથી, તો એનો સૌથી મોટો જે કારણ એ છે કે તમે જ્યારે વિચારો છો ને કે મારે ધંધો કરવો છે, એ ઉંમર છે ને એ બહુ એમાં કારણભૂત છે. તમે જો 25 વર્ષે વિચારો કે મારે ધંધો કરવો છે તો તમે ક્યાં જશો એની દિશા અલગ હશે, અને તમે જો 45 વર્ષે તમને મગજમાં આવે કે મારે ધંધો કરવો છે, જી, તો વ્યક્તિની ઉંમર છે ને એ બહુ મોટો એમાં ફાળો ભજવે છે. આમ તો કહેવાય છે કે ધંધા કરવાની કોઈ ઉંમર ના હોય, પણ હું માનું છું કે ધંધો કરવાની જે આઈડલ ઉંમર છે ને એ છે કે તમે યુવાન છો જ્યારે, જે તમે 25 કે 22 કે 24 વર્ષના છો, ત્યારે જે તમારી ઉર્જા છે, જે તમારું લોહી છે, જે તમારું શરીર છે, એ બધી રીતે પરિપક્વ છે, તમારું મગજ છે એ એક્ટિવ છે, અને એ સમયે જો તમે તમારો પોતાના ધંધામાં નાખો તો તમે ઝડપથી પ્રગતિ કરી શકશો. પણ જો તમે 40 વર્ષે કે 35 પછી વિચારો ત્યારે તમે ના કરી શકો. કેમ? કેમ કે તમે જવાબદારીવાળા બની ગયા હો, તમારી હોમ લોન ચાલતી હોય, તમારે એપલ લઈ લીધો હોય હપ્તા ઉપર, તો તમે ક્યાંથી ધંધો કરવાના હતા? તો તમે જેટલી અર્લી એજમાં વિચારશો કે મારે ધંધો કરવો છે અને સાહસ કરશો, તમારી આવડતો કેળવશો, તો સફળતાના ચાન્સીસ વધારે છે. જી બિલકુલ. કુલદીપભાઈ, જ્યારે લોકો આવું વિચારતા હોય છે ને કે ધંધાની શરૂઆત કરીએ છીએ આમ, પણ આમાં બે પ્રકારના વ્યક્તિઓ હોય છે. એક પ્રકારના વ્યક્તિઓ એવા હોય છે કે જેમની પાસે ઇન્વેસ્ટમેન્ટ છે પરંતુ વિચાર નથી કે શું કરું, આઈડિયાઝ નથી. અને અમુક પ્રકારના લોકો એવા હોય છે કે મનમાં આઈડિયાઝ ઘણા હોય કે આ કરી નાખું, તે કરી નાખું, પેલું કરી નાખું, પરંતુ એવા લોકો પાસે ઇન્વેસ્ટમેન્ટ નથી હોતું. તો ખાસ કરીને આવા લોકોને કોઈ આપની સલાહ કે ઇન્વેસ્ટમેન્ટ નથી તો પણ ધંધો કઈ રીતે શરૂ કરી શકાય, આપની પાસે ઇન્વેસ્ટમેન્ટ નથી અને ઇન્વેસ્ટમેન્ટ છે પરંતુ કોઈ સારા વિચારો નથી કે શું કરવું, તો એના માટેના કોઈ ઉપાયો? જો, જેની પાસે આઈડિયા છે પણ ઇન્વેસ્ટમેન્ટ નથી, બરાબર, અને એક એવી વ્યક્તિ છે કે જેની પાસે ઇન્વેસ્ટમેન્ટ છે પણ આઈડિયા નથી, આ બંનેને કશું કરવું જ નથી. મૂળ મુદ્દો એ છે, જેને કરવું છે ને એ શરૂઆત કરે છે. અને હું એમ કહું છું કે તમારે ધંધો કરવા માટે ક્યાં મોટો ઇન્વેસ્ટમેન્ટ જોઈએ. આ પહેલાં જે પાયાની વાત છે ને આપણે એમાં જ ભૂલ કરીએ છીએ કે મારે ધંધો, હું કલ્પના જ એવી મોટી શું કામ કરું છું કે જે મારા ગજામાં જ નથી. મારે ટીવી ચેનલ ખોલવો છે તો મારી પાસે છે 40 કરોડ રૂપિયા નથી, તો મારે પત્રકાર તરીકે શરૂઆત કરવી પડશે ને, શીખવું પડશે. તો તમારે ફૂડનો ધંધો કરવો છે તો હું તમને બતાવું કે 50,000 થી 1,00,000 રૂપિયામાં તમને સારામાં સારું સ્ટાર્ટઅપ તમે શરૂ કરી શકો છો. પણ તમે એવું વિચારો કે મારી પાસે ફંડિંગ નથી પણ મારી પાસે 5-સ્ટાર હોટલનો એક સરસ આઈડિયા છે કે થીમ પાર્કનો મારી પાસે એક આઈડિયા છે, તો આઈડિયાનો કોઈ મહત્વ નથી હોતો જ્યારે તમે એને અમલમાં ના મૂકી શકતા હોતો.
તો આપણે એવું વિચારવાનું કે જે અમલમાં મૂકી શકાય એવું હોય તો એ આઈડિયાની વેલ્યુ છે. અને તમે કહો છો કે ભાઈ પૈસા હોય છે પણ આઈડિયા નથી હોતા, બરાબર. અને ઘણા બધા લોકો કહે છે કે મારી પાસે પૈસા નથી, તો પૈસાથી થોડી ધંધો થાય છે. ઘણા પાસે તો પૈસા છે પણ સાહસ નથી, તો એ ઇન્વેસ્ટ કરી શકતા જ નથી. ચલો સાહસ બી છે પણ ધીરજ નથી, તો ધીરજ રાખીને બેસી શકતા નથી. ઉતાવળમાં જેવા તેવા નિર્ણય લઈને ધંધો બગાડે છે. તો પૈસા, સાહસ અને ધીરજ એ બધું જોઈએ. અને પૈસા તો તમે લોનથી બી લઈ શકો, પણ સાહસ અને ધીરજ લોનથી ના મળે એ કેળવવા પડે. જી બિલકુલ. અત્યારે માર્કેટમાં કેવું છે કે અત્યારે તો ઓનલાઈનનો જમાનો છે, કોઈ પણ બ્રાન્ડ છે તેની પેટા બ્રાન્ડો પણ બની જતી હોય છે. પરંતુ અત્યારે માર્કેટમાં વેલ્યુ એવી વસ્તુની જ છે કે જે પોતે એક પોતાનામાં એક બ્રાન્ડ બની ચૂકી હોય, કે જેને હજારો લોકોના દિલમાં રાજ કર્યું હોય, કે પોતાનું જે આગવું સ્થાન છે તે ઊભું કર્યું હોય. કોઈ વ્યક્તિ જ્યારે શરૂઆત કરે છે અને પોતાની પ્રોડક્ટ કે કોઈ વસ્તુ છે તેને એ વ્યક્તિ બ્રાન્ડ બનાવવા માંગતો હોય, તો તેના માટે કયા કયા કારણો છે, જે પરિણામો છે તે ધ્યાને રાખવા જોઈએ આપના મતે? તમે એક પહેલા વિચારો કે બ્રાન્ડ જે છે એ બ્રાન્ડને બનાવે છે કોણ? શું કંપની બનાવે છે? ના, બ્રાન્ડને, કોઈ પણ બ્રાન્ડને યુવાનો બનાવે છે. કંપની તો પ્રોડક્ટ બનાવીને એને માર્કેટિંગ કરે છે, પણ યુવાન જે છે, યુથ છે ને, એને પહેરે છે અને શેર કરે છે. તમે જુઓ કે સ્ટારબક્સની કોફીના ફોટા મૂકવાના યુવાનો બંધ કરી દે તો સ્ટારબક્સની શું વેલ્યુ રહે? આપણે યુવાનો જે છે સ્ટારબક્સમાં જઈએ છીએ, એ કોફીના કપ સાથે સેલ્ફી મૂકીએ છીએ કે સ્ટોરી મૂકીએ છીએ. યુવાનો એ બ્રાન્ડને મોટી કરે છે. તો હવે સમય એ છે કે યુવાનોએ પોતાને બ્રાન્ડ બનવાનું છે, એ વિચારવાનું છે. તમે ક્યાં સુધી લોકોને બ્રાન્ડ બનાવશો? યુવાનો એપલને, અત્યારે એપલ જોઈએ, તમે એપલને બ્રાન્ડ બનાવી દીધી. તમે એ વિચારો કે હું પોતે કઈ રીતે બ્રાન્ડ બનું. વ્યક્તિ પહેલાં પોતે બ્રાન્ડ બને, પછી એ જેમાં હાથ નાખશે ને એને બ્રાન્ડ બનાવી દેશે. બિલકુલ. અત્યારે ખાસ કરીને ઓનલાઈનનો જમાનો છે, ઓનલાઈન ટેકનોલોજી ખૂબ જ વિકસી છે. અત્યારે ઘણા એવા બિઝનેસ છે કે જે ઓનલાઈન પણ શરૂ કરી શકાય છે, ઓછા ઇન્વેસ્ટમેન્ટમાં વધુ નફાઓ પણ થતા હોય છે. આપના મતે ખાસ કોઈ એવા પ્રકારના ઉદાહરણો સામે આવ્યા હોય કે જે રીતે આ રીતે કોઈ મોટા રોકાણથી નહીં પરંતુ નાના રોકાણથી આ રીતે ઓનલાઈન ઘરે બેઠા જ કોઈ આ રીતે કોઈ સ્ટાર્ટઅપ કે બિઝનેસ છે તેની શરૂઆત કરી શકાય? ઘણા બધા, હું ગુજરાતભરમાં વિઝિટ મારી હોય છે, હું ફરતો હોઉં છું, ક્યાંથી મને લોકો મેસેજ કરતા હોય છે કે અમે આ કરી રહ્યા છીએ, તો એને મળવા જતો હોઉં છું. તો અમદાવાદ, સુરત, રાજકોટ, બરોડા, કાં તો પછી નાના નાના ગામમાં, હમણાં જ રિસન્ટલી હું ગાંધીનગરથી આગળ એક રાંધેજા ગામ છે, ત્યાંથી એક મને બહેનનો મેસેજ આવ્યો કે હું રાખડી બનાવું છું. તમે વાત કરી ને કે ભાઈ ઇન્વેસ્ટમેન્ટ નથી, એક વ્યક્તિ કહે છે કે મારી પાસે ઇન્વેસ્ટમેન્ટ નથી તો હું શું કરું. એ બેન જે છે, આરતીબેન પટેલ એનું નામ છે, રાંધેજા ગામમાં એ રહે છે. એ બેન પોતે આત્મનિર્ભર બનવા માંગતા હતા. ઘરની પરિસ્થિતિ બહુ ખરાબ હતી, ઇન્વેસ્ટમેન્ટ કરવા માટે કોઈ પૈસા નહોતા. તો એને ગોત્યું કે આ રાખડી મારે બનાવવી છે તો હું ક્યાંથી કામ મેળવી શકું. તો અમદાવાદ આવ્યા, અમદાવાદના બજારમાં ફરીને કોઈ વેપારીને સંપર્ક કર્યો કે હું બી રાખડી બનાવું છું, તમે આપો મને કામ. એ બેન અમદાવાદથી કામ લઈ જતા. એ બેનને ગામની બીજી મહિલાઓએ જોયું કે આ બેન આરતીબેન શું બનાવે છે. તો આરતીબેનને કીધું કે હું રાખડી બનાવું છું. તો કે બેન મને કામ આપો ને. તો આરતીબેને આસપડોશની 5-6 મહિલાઓને કામ આપી, લો તમે બનાવો. એમ કરતાં કરતાં 5 મહિલા, 50 મહિલા, 100 મહિલા, આજે આરતીબેન 1000થી વધારે મહિલાઓને કામ આપી રહ્યા છે. 11 વેપારીઓ એ આરતીબેનને કામ મોકલે છે અને આરતીબેન આગળ 1000 મહિલાઓને કામ આપે છે. તમે વિચાર કરો, અને એક પણ રૂપિયાનો ઇન્વેસ્ટમેન્ટ કર્યા વગર. બિલકુલ બિલકુલ. આવા અનેક ઉદાહરણો આપની સામે આવ્યા હશે, કારણ કે આપે ગુજરાતભરમાં અનેક લોકોની મુલાકાત લીધી છે. જ્યારે ખાસ કરીને આવા જે વ્યક્તિ હોય છે કે જે ઇન્વેસ્ટમેન્ટ નથી, વિચાર નથી, આઈડિયાસ નથી, આવા જે પરિબળો હોય છે, આવી વાતોને દોષ આપતા હોય છે ને, ક્યાંક ને ક્યાંક પોતે જ જે પોતાના સફળતાની પથ છે તેમાં પોતે જ અવરોધરૂપ બનતા હોય છે. આપના ધ્યાનમાં કોઈ એવા જે બીજા ઉદાહરણો આવેલા હોય કે 0% ઇન્વેસ્ટમેન્ટથી લઈને એક ફક્ત આઈડિયા અને જે કહી શકાય ને કે આત્મવિશ્વાસ સાથે આગળ વધીને અત્યારે ખૂબ મોટું સામ્રાજ્ય તેમણે ઊભું કર્યું હોય? એટલે જેમ આરતીબેનનો મેં દાખલો આપ્યો કે ભાઈ સ્કિલ, જો જ્યાં ઇન્વેસ્ટમેન્ટની જરૂર ના હોય, જો તમે સ્કિલ બેઝ કંઈ કામ કરો કે ભાઈ જેમાં તમારી આવડત જે છે ને એ જ મહત્ત્વની છે, તો તેમાં મૂડીરોકાણ વધારે નથી જોતો હોતો. કોઈ પણ ધંધામાં નાનો મોટો તો રોકાણ જોઈએ. જસ્ટ લાઈક હું તમને દાખલો આપું કે એક વિદ્યાર્થી છે ઋષભ શાહ અમદાવાદનો, હવે એણે એ એન્જિનિયરિંગનો વિદ્યાર્થી છે,
એણે પોતાની કોલેજના પ્રોજેક્ટના ભાગરૂપે એ જે ઘોડીઓ હોય બાળકને સુડાવવા માટેનો, એ ઘોડીઓ તો ઘરે ઘરે હોય, હવે એણે પોતાની આવડતને યુઝ કરીને મેગ્નેટિક પાવરથી એવી એવું મિકેનિઝમ બનાવ્યું કે ઘોડી ઓટોમેટિક ચાલ્યા કરે. તો એ ઘોડિયાનો એનો સારો એવો પરિણામ તો આવ્યો જ, રિઝલ્ટ તો સારા આવ્યો જ, પણ એ ઘોડિયાને જે ઓટોમેટિક ઘોડીઓ એને ઇન્વેન્ટ કર્યો એણે એનો બિઝનેસ બનાવી દીધો. એક વર્ષમાં એ છોકરાએ, ઋષભ શાહ અમદાવાદનો છોકરો છે, એણે 1.5 કરોડના ઘોડિયા વેચ્યા એક વર્ષમાં, લાસ્ટ 1 યર. બિલકુલ. તો આવા અનેક કિસ્સાઓ છે, આપણી આસપાસ છે, તમે જુઓ કે લોકો કઈ રીતે કરી રહ્યા છે. આપણી ભૂલ એ છે કે આપણને એવું લાગે છે કે મોટિવેટ કરનાર છે ને, એક આમ સૂટ પહેરીને ટાઈ પહેરીને આવશે અને રાડો પાડી પાડીને તમને મોટિવેટ કરશે ત્યારે તમે મોટિવેટ થશો, એવું નહીં. તમારી આસપાસ તમે નજર ઉઠાઈને જુઓ, લોકોને મળો, લોકો બહુ સુંદર કામ કરી રહ્યા છે, અને તમને પોતાને ઘણા બધા દાખલા મળશે. જી બિલકુલ. આમ તો જ્યારે કોઈ આવી વસ્તુની શરૂઆત કરીએ છીએ ત્યારે પૈસા, સમય, જે કહી શકાય કે આઈડિયાઝ, અને બીજું સૌથી વધુ છે આત્મવિશ્વાસ. આમ તો આ બધા પરિબળો છે તે સાથે હોય ત્યારે આ રીતનું સાહસ થતું હોય છે, પરંતુ આપના મતે સૌથી કોઈ અગત્યની બાબત હોય કે આના વિના તો કોઈ સ્ટાર્ટઅપ કે ઉદ્યોગ કે નાનો બિઝનેસ છે તે શરૂ કરવા અશક્ય છે? સૌથી અગત્યની બાબત છે ને એ છે બિગનિંગ, અમલમાં મૂકવું. તમારી પાસે બધું છે પણ તમે અમલમાં નથી મૂકતા ત્યાં સુધી કશું જ નહીં થાય. તમે એક સ્ટેપ, તમે એક ડગલું તમે માંડો. એવું કહેવાય છે, મોટા મોટા વિદ્વાનો એવું કહે છે કે એક પગલું તમે ભરો છો, દેટ મીન્સ કે તમે 50% જંગ જીતી ગયા છો. ભલે કેટલી બી મોટી મંજિલ હોય, કેટલી બી દૂરનું અંતર હોય, પહેલું સ્ટેપ જે છે ને એ અગત્યનું છે. હમણાં જ એક હું સ્ટાર્ટઅપમાં એક મહિલાને મળ્યો હતો, અમદાવાદની એક છે, હું નામ ભૂલી ગયો, એ બેન ટિફિન સર્વિસ એ ચલાવે છે, બરાબર. એ બેનને બનાવતા પણ નહોતું આવડતું, રાંધતા આવડતું નહોતું, પણ એના પતિએ એને મોટિવેટ કર્યો કે તું બનાય, ચાલ આપણે કરીએ કંઈ. અને આજે એ ઘરે બેસીને સારો એવો અમાઉન્ટ કમાઈ રહી છે, 40 જેટલા ટિફિન રોજ ડિલિવર કરે છે. એટલે બનાવતા બી શીખી અને ટિફિન સર્વિસની એની સેવા પણ ચાલુ કરી અને ધંધો ચાલુ કર્યો. તો તમે બિગિનિંગ કરો, તમે હારથી ના ડરો. તમે જો વિચારશો કે હું સફળ ના થયો તો તમે હારથી ડરશો. તો જીવનમાં એવા કોઈ છે જ નહીં લોકો કે જે હાર્યા વગર સફળ થઈ ગયા હોત. આપણે તેજસ પટેલ તમે જુઓ, અમદાવાદના જાણીતા, વિશ્વના સૌથી વધારે સારા જે હાર્ટના જે છે સ્પેશિયલિસ્ટ છે, એમને પદ્મ મળ્યું છે, ભારત સરકારનો સારો એવો એવોર્ડ. એ કાર્ડિયોલોજિસ્ટની એક્ઝામમાં ફેલ થઈ ગયા હતા. તમે બોલો, હૃદય રોગના સૌથી મોટા નિષ્ણાત એ કાર્ડિયોલોજિસ્ટની એક્ઝામમાં જ ફેલ થયા હતા, પણ એ મહેનત કરીને આગળ આવ્યા. તો હાર તો શીખવાડશે તમને, હાર એ સૌથી સારો મિત્ર છે, અસફળતા સૌથી સારો મિત્ર છે તમારો, જે તમને શીખવાડે છે. બિલકુલ. આપે અત્યાર સુધી અનેક જે કહી શકાય કે કાર્યક્રમો જોઈન કર્યા છે, અનેક લોકોને માર્ગદર્શન આપ્યું છે, અનેક લોકોને મોટિવેટ કર્યા છે, ખાસ કરીને આજે બુલેટિન ઇન્ડિયાના જે દર્શક મિત્રો છે કે પોતે વિચારી રહ્યા છે, મગજની અંદર આઈડિયા છે કે આ પ્રકારનું કંઈક કરવું છે, કંઈક નવું કરવાની પ્રવૃત્તિ ધરાવે છે, ઈચ્છા છે મનમાં, તો આપના મતે એ દર્શક મિત્રો માટે ખાસ કરીને કઈ રીતે શરૂઆત કરવી, કઈ કઈ બાબતો છે તેનું ધ્યાન રાખવું જોઈએ, અને એક જે ઉદ્યોગ હોય છે કે લઘુ ઉદ્યોગ છે તેમાં સફળતા સુધી પહોંચવા માટે જે ખાસ કરીને અમુક બાબતો કે જે આપના મતે ખૂબ જ એના પર ધ્યાન રાખવું જોઈએ? મને એવું લાગે છે કે સૌથી પહેલાં તો તમે એ જુઓ કે તમારામાં આવડત કઈ બાબતની છે. તમારી કોર સ્કિલ, દરેક વ્યક્તિની એક પ્રતિભા હોય છે, હે ને, અને ધંધો કરવો એ એન્ટાયર અલગ એક પ્રતિભા છે. ધંધામાં હિસાબ કિતાબ હોય, ધંધામાં નેગોશિએટ કરવાનું હોય, ડીલ કરવાનું હોય અલગ અલગ લોકો સાથે, હે ને, પ્રોડક્ટ ડેવલપ કરવાની હોય કે સર્વિસ ડેવલપ કરવાની, તો તમે સૌથી પહેલો સ્ટેપ કે તમે પોતાની જાતને પૂરેપૂરી ઓળખી લો, તમને શું આવડે છે અને શું નથી આવડતું. જે નથી આવડતું એને સ્વીકારી લો કે આ બાબત આપણામાં ઓછી છે અને ડેવલપ કરવાની છે, અને જે આવડે છે એના ઉપર વધારે મહેનત કરીને વધારે શાપન કરો. તો સૌથી પહેલાં પોતાની જાતને ઓળખો કે મને શું આવડે છે. બીજી વસ્તુ, હવે તમને જો ખ્યાલ આવી જાય કે મારે આ ધંધો કરવો જોઈએ, તો એનો પૂરતો રિસર્ચ કરો, પૂરતી સ્ટડી કરો. કે આ માની લો કે તમારે કરવું છે, કોઈ બી એક્સવાયઝેડ ધંધો કરવો છે, તમારે ચાનો ધંધો કરવો છે, ચાનો ધંધો કરવો હોય તો જઈને 10 કીટલીવાળાને જઈને મળો, જ્યાં 10 કેફે પર જઈને બેસો અને શીખો, જાણો, સવાલો કરો અને શીખો ત્યાંથી કે કઈ રીતે કરે છે. તમને તો ઘણા કાગળ ઉપર ઘણા બધા લોકો પ્રોજેક્ટ બનાવી દેતા હોય છે કે ભાઈ આપણે કેફે ખોલી દેવો છે, અને 10-15 લાખ રૂપિયા રોકી દેતા હોય છે, અને મહિનાનો ભાડો 1 લાખ રૂપિયા હોય છે, અને વર્ષનું 5 લાખ રૂપિયા, 12 લાખ રૂપિયા ભાડું થઈ ગયું, કર્મચારીની પગાર થઈ ગઈ, ઇન્વેન્ટરી થઈ ગયું.
તો જો ધંધો સેટ ના થયો તો પછી મોટો આર્થિક નુકસાન થઈ જાય છે. તો નાના પાયે શરૂઆત કરો, તમારું બજેટ જુઓ. જો તમારી પાસે 1,00,000 રૂપિયા છે તો ભાઈ આપણે કેટલી જ થશે, તમે સમજો. 1,00,000 રૂપિયામાં કેફે નહીં થાય પણ કેટલી તો થશે ને. પણ હું એવું મગજમાં વિચારું કે નહીં મારે કેફે જ કરવો છે તો પછી બેઠા રહો, અથવા તો 10,00,000 રૂપિયા ઉછીના લઈને પછી ખોટ કરો. નહીં, ધંધો શરૂ કરો, ચા જ વેચવી છે ને કેટલીમાં વેચો અને ધીરે ધીરે ગ્રો કરજો. કેટલા બધા દાખલા છે આપણી સામે કે કેટલીવાળા રોજના 1,00,000 રૂપિયા કમાઈ રહ્યા છે. સો રિસર્ચ કરો કે શું છે. તમે જુઓ કે કોઈ બી મલ્ટીનેશનલ કંપની હોય ને જે વિદેશથી આવતી હોય તો સૌથી પહેલાં સર્વે કરે છે કે આ ભારતના લોકો શું, કઈ રીતે જીવે છે, કઈ રીતે વિચારે છે, અમારી પ્રોડક્ટ છે તો એને રીતે એને શું જોઈએ છે. અને નીડ જુઓ કે તમે જે વિચારો છો. હવે એક જણો મને કહેતો હતો કે પાડી મને થેપલાનો ધંધો કરવો છે, કે કેમ કે મારે ભારતીય સંસ્કૃતિને, ગુજરાતી સંસ્કૃતિને વિદેશમાં બહુ લોકોને આમ થેપલાનો સ્વાદ ચકાડવો છે. મેં કીધું ભાઈ રહેવા દે, ધંધો ને ધંધાની રીતે વિચારવાનું હોય. દિલથી કરવું છે ને તો તું કંઈક ગીત વીત ગા, તે કવિતાઓ લખ. થેપલાનો ધંધો છે તો ધંધા રીતે વિચારવામાં આવશે. કારણ કે જો તમે દિલથી વિચારો કે ના હું તો ચલાવી જઈશ તો ખોટ જશે, તોય ચલાવશો નહીં. તો ધંધાને ધંધાની રીતે પહેલાં જોતા શીખો, જીવનને જીવનની રીતે જોતા શીખો અને જીવનની વાસ્તવિકતામાં આવી જાઓ. તમે ઘણા બધા લોકો મને એવું કહે છે કે અમે અમારા ફેમિલીમાં કોઈએ ધંધો જ નથી કર્યો, કરેક્ટ? તો હું એમને કહું છું કે હું તમને યાદ કરાવું કે આપણા ભારતીયો છીએ ને એ જન્મજાત ધંધાધારીઓ છીએ. આપણે કોણ છીએ? આપણે જો ભાઈ, આપણે કુંભાર છીએ, આપણે લુહાર છીએ, આપણે સુથાર છીએ, આપણે સોની છીએ, આપણે ગાંધી છીએ, આપણે મોચી છીએ, આપણે દરજી છીએ. આપણે ધંધાવાળા જ છીએ, આપણી રગરગમાં ધંધો જ છે, આપણા વડવાઓ ધંધો જ કરતા હતા. તો આત્મવિશ્વાસ તો રાખો સૌથી પહેલાં. અને એવું ક્યારેય ના વિચારો કે અમે કોઈ ધંધો જ નથી કર્યો. અરે તમે ઊંઘો છો, તમે આંખો ખોલીને જુઓ, દાદા કોણ હતા? જી બિલકુલ, જે આપે જે વાત કરી એ પ્રમાણેથી કહી શકાય કે શરૂઆત ન કરવી આ જ મોટી નિષ્ફળતા છે. બીજા કોઈ મોટા કારણો નિષ્ફળતા માટે મારા મતે જવાબદાર ના હોઈ શકે. પરંતુ આપણે જ્યારે જોઈએ ને, ખાસ કરીને યુવાનો જ્યારે કોઈ નવો ધંધો કરવાનું વિચારતા હોય ને, એટલે સ્વાભાવિક થોડીક કોઈ નાનો ધંધો શરૂ કરવામાં એમને થોડી શરમ જેવું, શરમ સંકોચ જેવું રહેતું હોય. આપણે જેમ કહ્યું ને કે ચાનો ધંધો, તો કેવું હોય કે શરમ અનુભવે, થોડીક શરમ આવતી હોય કે હું આટલું બધું ભણ્યો ગણ્યો અને ચાનો ધંધો કરીશ. પરંતુ આપણી સામે પણ એવા ઘણા ઉદાહરણ છે. અત્યારે તાજેતરમાં ચાને લઈને જે ઉદાહરણ ટ્રેન્ડમાં છે એ છે MBA ચાયવાળા, બરાબર? આ જે સ્ટાર્ટઅપ હતું, જે ભાઈએ શરૂઆત કરી એ નાના પેલાથી જ કરી હતી, કેટલીથી, પરંતુ અત્યારે એક આખી બ્રાન્ડ બની ગઈ છે. એટલે આ રીતે કહી શકાય કે શરૂઆતમાં તરત સફળતા ના મળે, પરંતુ જે રીતે વ્યાપ વધે છે, જે રીતે તમારી ચાહના વધે છે, તમારું જે કહી શકાય કે લોકોમાં તમારા પ્રત્યે પ્રેમ વધે છે, એ પ્રમાણે અચૂકથી જે નાનો બિઝનેસ પણ સફળ થઈ શકે છે અને એક મોટા પ્લેટફોર્મ ઉપર આવી શકે છે. તમે એવા યુવાનોને શું કહેવા માગશો કે જે ખાસ કરીને આવી જ્યારે બાબતો આવે ને, નાના ઉદ્યોગો શરૂ કરવાની, કોઈ નાની શરૂઆત કરવાની, ત્યારે એમને મનમાં શરમ અનુભવાતી હોય છે કે હું આટલો બધો ભણેલો ગણેલો, આટલો હોશિયાર સિન્સર અને આટલો નાનો ઉદ્યોગ કરીશ? જો શરમ છે ને એ માણસનો સ્વભાવ છે અને તમે વાસ્તવિકતામાં નથી. તમે ઈચ્છો છો કે બધા તમારા વખાણ કરે. આપણને છે ને બાળપણમાં, સ્કૂલમાં, કોલેજમાં એવું શીખવાડવામાં આવે છે, ઘૂંટી ઘૂંટીને શીખવાડવામાં આવે છે, કંઈ મોટું કરજે, તું કંઈ મોટું કરજે. એ જ સૌથી મોટો રીઝન છે કે ભાઈ નાના બીજ તો રોપો, બીજ રોપ્યા વગર વૃક્ષ ક્યાંથી થાય. તો હું તો પેરેન્ટ્સને કહું છું કે એવું બોલવાનું બંધ કરો કે મોટું કરજે, કારણ કે મોટું ના થાય, નાનાથી જ શરૂઆત થાય. મોટું કોઈ દિવસ ના થાય, નાનાથી જ મોટું થાય. અને શરમ અનુભવવામાં તો મને ઘણા બધા લોકો એવા મળે છે, એવા કિસ્સાઓ મળે છે. રિસન્ટલી એક નિકોલમાં એક છોકરો જે MSCIT થયો, MSCIT અને નિખિલ રામી એનું નામ છે, નિકોલ જેવા ગામમાં અમદાવાદમાં એના વારસામાં બધાને ફૂલનો ધંધો, ફ્લાવરનો બિઝનેસ મળ્યો હતો. રામી લોકો, એણે મને કીધું કે અમે લોકો રામી છીએ એટલે મંદિરમાં જે ફૂલો ચડતા હોય, હાર તોરા બધા બનાવતા હોઈએ, તો એ સમાજમાં હવે યુવાનો ફૂલનો ધંધો કરવાથી શરમાય છે. કેમ કે આ હવે નાનો ધંધો છે તો નથી કોઈ કરતા. તો MSCIT થઈને નિખિલ રામીએ રોડ ઉપર ફૂલ બનાવવાની, હાર બનાવવાની શરૂઆત કરી. નિખિલ મને કહેતો હતો કે પાછી હું હાર બનાવતો ને તો મારી ક્લાસમેટ જે હોય, મારા વિસ્તારમાં રહેતી હોય, એ લોકો આમ રોડથી નીકળતા હોય તો લોકો જુએ કે આ નિખિલ કેમ આમ રોડ પર બેસીને બનાવે છે, પણ કે હું મારું કામ કરે જાઉં. આજે 4 વર્ષ થયા છે, નિખિલ પાસે 10 કારીગરો છે, બરાબર? અને મહિને 5 લાખના ફૂલો વેચે છે અને એ જ બધા એના મિત્રો, એના સગાવાળા એની જે શોરૂમ છે ને, એ જોવા આવે છે કે આ ધંધો કઈ રીતે કરી રહ્યો છે. તો આપણે તો દાખલારૂપ બનવાનું છે ને. આપણો પરિચય નથી આપવાનો, આપણે આપણો પરચા આપવાના છે. જો તમે એવું ના વિચાર કે હવે મારો પરિચય કોણ આપે, તમારે પરચા આપવા પડે સાહેબ, તો તમારો પરિચય થાય.
જે બિલકુલ આવા ઘણા ઘણા બધા દાખલાઓ છે. અને શરમ તો નાનો છે ને, જો નાનામાં કોઈ શરમ નહીં રાખવાની. કે મારી એક કવિતા બહુ વાયરલ થઈ હતી કે ધંધો નાનો છે પણ પોતાનો છે, ને જેમાંથી જ મારી ટેગલાઇન બની જેને મેં રજીસ્ટર કરાવ્યું. તો ધંધો નાનો છે પણ પોતાનો છે, ધંધો ચાનો છે પણ મજાનો છે, ધંધો મજૂરીનો છે, હાથ કાળા કરીએ છીએ પણ સાંભળ્યું છે કોલસાની ખાણમાંથી જ નીકળતો હીરાનો ખજાનો છે, ધંધો નાનો છે પણ પોતાનો છે. એ નાનામાં પોતાનું પણ તો છે. તમે જ્યારે જોબ કરવા જાઓ છો ને તો કંપનીવાળા તમારા ઉપર હાવી થાય છે કે અમે તમારામાં ઇન્વેસ્ટ કરીએ છીએ, અને તમે જો જોબે કરતા રહો ને તો તમે તમારી લાઈફને વેસ્ટ કરો છો, મારું એવું માનવું છે. તો જેમ બને એમ જલ્દી તમે આંખો ખોલો અને આત્મનિર્ભર થાઓ. અને પહેલાં અનુભવ લેવા માટે જોબ કરવી જરૂરી છે. પહેલાં જોબ કરો, અનુભવ મેળવી લો, દુનિયા જોઈ લો, પછી અલ્ટિમેટ ગોલ જેટલું જલ્દી બને એમ આત્મનિર્ભર થાઓ. બિલકુલ બિલકુલ. આપે જે રીતે કહ્યું કે આપ એક લેખક છો, પત્રકાર પણ રહી ચૂક્યા છો, અનેક ચેનલો અને ન્યૂઝપેપરમાં આપે કામ પણ કર્યું છે, ખાસ કરીને લખવાનો આપનો શોખ છે. મેં સાંભળ્યું છે કે આપ કવિતા પણ સુંદર લખો છો, અને આપનું એક નિકનેમ પણ છે કે મેં સાંભળવા મળ્યું, લોકો તમને પોઝિટિવ પાજી કહીને બોલાવતા હોય છે. ખાસ કરીને પોઝિટિવ અને બિઝનેસ આ બધાને સાથે સંકળાઈને કોઈ આપણે લખેલી કોઈ કવિતા હોય, પંક્તિ હોય, કે જે આજે તમે દર્શક મિત્રોને આજે કહેવા માગશો. આપણે વાત કરી રહ્યા હતા કે ભાઈ જ્યારે બી કોઈ વ્યક્તિ નવો ધંધો કરવાનું વિચારે છે, ત્યારે કોઈ યુવાન નવું કરવા વિચારે છે, ત્યારે એના વિચારને સહમતી નથી મળતી, કે લોકો એક્સેપ્ટ નથી કરતા, લોકો મજાક બી ઉડાવે કે આવો કોઈ બિઝનેસ હોય. કદાચ ઘરવાળા બી તમારો વિરોધ કરે. ઘણા મોટાભાગના કિસ્સામાં એવું જ થાય છે કે જે યુવાનો પોતાનો આઈડિયા રજૂ કરે તો ઘરેથી બી સપોર્ટ નથી મળતો. તો એક મેં કવિતા લખી હતી કે તારાથી કંઈ નહીં થાય એવું કહેવાવાળા મળશે, તારું કશું જ નહીં થાય કદાચ ઘરના પણ એવું કહે છે, પણ લોકોની વાતોની પરવા શું કરવી, તું અસફળ થયો તો દુનિયા તારી નિંદા કરશે, તું સફળ થયો તો તને જોઈને બળતી રહેશે, પણ તું તારા નવીન વિચારોને વળગી રહેજે. જી બિલકુલ. અને જીવનમાં નવા રસ્તા છે ને, જો નવા રસ્તા પર ચાલવું આસાન નથી હોતું, ધાર્યું પાર પાડવું આસાન નથી હોતું, પપ્પાની પેઢી પર તો કોઈ પણ ચાલે, કંડારી લઈ કેડી પર તો કોઈ પણ ચાલે, પણ ખુદને ખોદીને રસ્તો કાઢવો આસાન નથી હોતું. બિલકુલ, ખૂબ સરસ. આપ જે રીતના લોકોને મોટિવેટ કરતા હોય, આપની કાવ્ય પંક્તિઓમાં પણ એટલો જ ઉત્સાહ જોવા મળ્યો છે, અને સ્વાભાવિક છે કે આપ પાસે કોઈ બેસે અને આપની વાતો સાંભળે, એટલે સ્વાભાવિક જ કોઈની ઈચ્છા ના હોય તો એ મનમાંથી એવી ઈચ્છા જાગૃત થાય, ઉર્જા જાગૃત થાય કે કંઈક કરવું છે. પરંતુ આપે આખી ચર્ચામાં અમને જે રીતે જણાવ્યું, આપણે જે ચર્ચા કરી, કે કોઈ પણ બિઝનેસ છે કે નાનો ઉદ્યોગ છે કે નાની દુકાનની જે કહી શકાય કે ચાની લારી પણ શરૂ કરવી છે તો એના માટે સૌથી જરૂરી છે શરૂઆત. શરૂઆત સિવાય કંઈ શક્ય નથી. ઘણા બધા મુદ્દાઓ છે જેના ઉપર આપણે ચર્ચા કરી, પરંતુ આપના અનેક વિડીયો મેં જોયા છે, દર્શક મિત્રોએ પણ અનેક વિડીયો આપના જોયા હશે. આપ લોકો પાસે જતા હોય છો, આવા લોકો પાસે એમને મળતા હોય છો, એમની સાથે વાત કરતા હોય છો, અમને એમના ધંધા વિશે લોકોને માર્ગદર્શન આપતા હોય છો, કઈ રીતે શરૂઆત કરી, કઈ રીતે અહીંયા સુધી પહોંચ્યા. આપના ધ્યાનમાં અત્યાર સુધી તમારા જે મને પ્રભાવિત કરે અથવા તમને જે સૌથી વધારે ઉદાહરણ ગમ્યું હોય કે ખરેખર જે આ છે સરાહનીય છે, આ ઉત્તમ ઉદાહરણ કહી શકાય, એવું કોઈ ઉદાહરણ આજ તમારે અહીંયા કહેવું હોય? ગુજરાતભરમાં લગભગ અત્યારે જે મેં આ જર્ની સ્ટાર્ટ કરી, ધંધો નાનો છે પણ પોતાનો છે લઈને જે મેં સેમિનાર કરવાના શરૂ કર્યા, તો કોલેજીસમાં હું જાઉં છું અને મોટા મોટા જે બિઝનેસના ક્લબ હોય છે કે ગ્રુપ હોય છે એમને મળું છું, તો લગભગ 10,000 એવા આંતરપ્રિનરને હું મળ્યો છું, અને 100 જેટલી મેં ડોક્યુમેન્ટરી કરી છે. અને આમ જોઉં તો મને તો બધા યુનિક જ લાગે છે, હું જ્યાં જઉં ત્યાં મને નવીનતા લાગે, અને એ મારી નવીનતા જે મને મારી આંખમાં લાગી હશે કે આ નવું છે એ લોકોને પણ ગમે છે. તો મને તો મારા હિસાબે બધા નવા જ છે, અને અમુક તમે ટાંક્યા આ વક્તવ્યમાં કે આ કાર્યક્રમમાં, તો ઘણા બધા એવા છે. અત્યારે હું તમને કહું તો એક મારી ઓફિસમાં એક દિવસ છે ને બહુ ચહલ પહલ થઈ ગઈ બહાર કોરિડોરમાં, અને બધા ખુરશીઓ લઈ લઈને જાય બધા આસપાસની ઓફિસરના જે પ્યુન હોય એ ખુરશીઓ લઈને જાય. તો મેં બહાર જઈને જોયું કે ભાઈ આ ખુરશીઓ ક્યાં જઈ રહી છે આખા કોમ્પ્લેક્સની, તો બહાર એક ભાઈ એ ખુરશીઓ રિપેર કરવા આવ્યા હતા. અચ્છા. તો મેં કીધું વાહ, અને બેઠા બેઠા ખુરશી રિપેર કરતા જાય અને એની આસપાસ ખુરશીઓનો ઢગલો થતો જાય. તો એ ભાઈ સાથે મેં વાત કરી, મેં કીધું તમારું નામ શું? તેનું નામ હતું અટક, મને યાદ છે ચક્રવર્તી એની અટક હતી. મેં કીધું તમે કેટલા વર્ષના છો?
તો એણે મને કીધું કે કદાચ હું 30 વર્ષનો છું. મેં કીધું કદાચ 30 વર્ષના છો તમે, આવું કેવો? તો એણે કીધું કે હું અનાથ છું, મારા મમ્મી પપ્પા હતા નહીં, હું અનાથ આશ્રમમાં મોટો થયો એટલે મને ખબર નથી કે મારી ઉંમર કેટલી છે. કીધું ઓહો, તો પછી આ ખુરશી રિપેરિંગ? તો કે બસ એક ખુરશી રિપેરિંગનું પછી મેં ચાલુ કર્યું કામ. એક જગ્યાએ પહેલાં 6 મહિના જોબ કરી અને હવે હું ખુરશી રિપેર કરું છું. આમ જ એક જે પેટી હતી એ એની દુકાન હતી, એમાં બધા ઓજારો હતા, એક પેટીમાં બધા વ્હીલ હતા જે રિવોલ્વિંગ ચેર હોય. તો એ વ્યક્તિએ ભણ્યો પણ નથી કંઈ, પરિવાર પણ નથી, બરાબર 30 વર્ષનો યુવાન હતો, એ 400-500 રૂપિયામાં એના ઓજારો આવ્યા અને એક જગ્યાએ ખુરશી રિપેર કરવા જાય એટલે આજુબાજુની બધી ઓફિસોના ખુરશીઓ તો તૂટેલી હોય જ, એ બધા આવી જાય તૂટેલી ખુરશીઓ લઈને. અને એમ પછી એ દર મહિને 2 મહિને અલગ અલગ કોમ્પ્લેક્સમાં જાય છે અને બહુ સારું એવું કમાવે છે. તો આ હવે દાખલો કેટલો સુંદર છે, તમે હવે આમાં ક્યાં ઇન્વેસ્ટમેન્ટની જરૂર પડી? મેં કીધું તે કોર્સ કર્યો હતો ભાઈ ખુરશી રિપેરિંગનો, તો કે આવો કોઈ કોર્સ હોતો નથી, બસ એક જગ્યાએ ખુરશીની ફર્નિચરની દુકાનમાં થોડી જોબ કરી 5-6 મહિના એટલે મને ખબર પડી કે આમ થાય. તો જો આ સાહસ વૃત્તિ છે, આ ધંધો કરવાની એની એની મેન્ટાલિટી છે, તો એ મેન્ટાલિટીને પકડો. આપણે મજાક ઉડાવતા હોઈએ છીએ ને કે ભાઈ આ તો મારવાડી જેવો કંજૂસ છે, પણ નહીં, મારવાડીની એ આવડત છે કરકસર. અને ધંધામાં તો એ સૌથી વધારે જોઈએ કે તમે સિંધીને કહેતા હો કે સિંધી તો 1 રૂપિયામાં બી વેચી નાખે, આમ નાના માર્જિનમાં બી વેચી નાખે, તો સિંધીની એ આવડત છે. તો આ બધી આવડતો કેળવો કે જે પુસ્તકમાં શીખવા નહીં મળે એ તમને બજાર શીખવાડશે, તો બજારમાં ઉતરો અને શીખો. જી બિલકુલ, આપના અનેક અનુભવો છે, આપના અનુભવો સાંભળવા બેસીએ તો કલાકોના કલાકો વીતી જાય, પરંતુ ખૂબ જ એક સરસ ઝુંબેશ છે, એક જે કહી શકાય કે એક ઈશ્વરીય કાર્ય છે જે આપ લઈને નીકળ્યા છો, અનેક લોકોને માહિતગાર કર્યા છે, માર્ગદર્શન આપ્યું છે. પરંતુ આપણે હવે અંત તરફ છીએ, સમયની પણ મર્યાદા છે, ત્યારે કુલદીપભાઈ મેં સાંભળ્યું છે કે હમણાં સરકાર દ્વારા પણ આપને કોઈ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા અને આપ પોતાની બિઝનેસ અને આપનો જે વિષય છે તેને લઈને કંઈક પુસ્તકો પણ પ્રકાશિત કરી રહ્યા છો, તેના અંગે થોડીક કોઈ માહિતી આપશો? સન્માન તો મને છે ને રોજે રોજ હું જ્યાં જઉં છું ને ત્યાં મને જે પ્રેમ મળે છે ને એ મારા માટે સન્માનથી ઓછું નથી હોતું. અને જ્યાં જાઓ ત્યાં મને આવકાર મળે કે સાહેબ તમે બહુ સારું કામ કરો છો, તો આપણે જે કામ કરી રહ્યા છીએ એને એપ્રિશિએશન મળે છે, સૌથી મોટો સન્માન છે. પણ રિસન્ટલી ગુજરાત ગવર્મેન્ટે બેસ્ટ ગુજરાત ઇન્સ્ટાગ્રામ ઇન્ફ્લુએન્સરનો એવોર્ડ આપ્યો જે મને મળ્યું. અને રિસન્ટલી જે આ વખતે લોકસભાના ઇલેક્શન થયા, આપણા વિધાનસભાના જે ઇલેક્શન થયા ગુજરાત વિધાનસભાના, એના માટે ઇલેક્શન કમિશન દ્વારા ચૂંટણીના પ્રચાર માટે મારી પસંદગી થઈ હતી એઝ અ બ્રાન્ડ એમ્બેસેડર. અને પુસ્તકોની વાત કરું તો આ જે ધંધો નાનો છે પણ પોતાનો છે એ ટાઇટલ સાથે જ મારી એક બુક આવી રહી છે કે જેમાં મેં નાના નાના ઉદ્યોગ સાહસિકોના ઉદાહરણો લીધા છે, ધંધો કઈ રીતે શરૂ કરવો, ધંધો કઈ રીતે સેટ કરવો, ધંધામાં કેવા કેવા તમને નડતરરૂપ થશે પરિસ્થિતિઓ, એ બધું મેં પુસ્તકમાં કવર કર્યું છે કે જેથી કરીને કોઈ જો વ્યક્તિ ધંધો કરવા માંગતો હોય તો એને બુક વાંચીને, લોકોની વાર્તાઓ વાંચીને કે જે લોકો ધંધો કરી રહ્યા છે, જેટલા બી આજના કાર્યક્રમમાં મેં લોકોનો જિક્ર કર્યો એ બધાના કિસ્સા મેં બુકમાં લીધા છે. તો એમાં 50 જેટલા ઉદ્યોગ સાહસિકો જે નાના નાના છે એમને મેં કવર કર્યા છે. જે બુકનું ટાઇટલ છે ધંધો નાનો છે પણ પોતાનો છે. અને બીજી જે પુસ્તક છે એ છે પોઝિટિવ સોચ લાઈફમાં મોજ, એ મારા પોઝિટિવ કાવ્યો અને પ્રસંગો અને વન લાઇનર્સ મેં એક બુકમાં લીધા છે. તો 2 પુસ્તકો ટૂંક જ સમયમાં રિલીઝ થવાના છે. જી બિલકુલ કુલદીપભાઈ, ખૂબ જ આજે સરસ માહિતી આપી છે, જે કહી શકાય કે અન્ય જે લોકો છે જેમના જીવનમાં આજે આપણે જે ચર્ચા કરી છે, આપે જે માર્ગદર્શન આપ્યું છે તે પ્રેરણારૂપ સાબિત થશે અને આગળ તે પોતાના ભવિષ્યમાં પણ જે આના થકી આપના વિચારો થકી આપે જે માહિતી આપી છે તેના થકી જે ઉચ્ચતાના શિખરો છે તે સર કરે એવી પણ આપણે ઈશ્વરને પ્રાર્થના કરીએ છીએ. તો કુલદીપભાઈ, આપનો આપ જે કિંમતી સમય ફાળવી સૌપ્રથમ તો અમારી સાથે જોડાયા છો તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. તો દર્શક મિત્રો, આજે આપણે ખાસ કરીને આજે વાત કરીએ જે ધંધો નાનો છે પરંતુ પોતાનો છે, કોઈ પણ કાર્ય કરવા માટે જરૂરત હોય છે ફક્ત આત્મવિશ્વાસ અને શરૂઆતની, કોઈ પણ ક્ષેત્રે અચૂકતાથી જે સફળતા મળે છે. તો આજે આપણી સાથે કુલદીપભાઈ જોડાયા હતા, ખૂબ સરસ માર્ગદર્શન કર્યું છે આપણું, ખૂબ સરસ માર્ગદર્શન આપ્યું છે. તો ફરી મળીશું મિત્રો એક આવા જ નવા વિષય સાથે આજે બુલેટિન ઇન્ડિયાની વિશેષ રજૂઆતમાં. ત્યાં સુધી જોડાયેલા રહો અમારી સાથે અને જોતા રહો બુલેટિન ઇન્ડિયા. નમસ્કાર.